હવે જોઈએ સમાચાર વિસ્તારથી. ભુજ નગરપાલિકા કર્મચારીના ઉપવાસ આંદોલનના 13મા દિવસે વિરોધ પક્ષના નેતા અને લોકજન શક્તિ પાર્ટીના લેબર સેલના પ્રમુખે લીધી મુલાકાત. ભુજ નગરપાલિકાના કર્મચારીઓ પોતાની માંગ પૂરી કરવા છેલ્લા 13 દિવસથી ઉપવાસ પર બેઠેલા છે, પરંતુ તંત્ર દ્વારા હજી સુધી કોઈ પણ જાતની પૂછા નથી કરાઈ, જેથી આજે વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ તેમજ લોકજન શક્તિ પાર્ટીના ગુજરાત લેબર સેલ પાર્ટીના નરેશભાઈએ પાર્ટીના સભ્યો સાથે મુલાકાત લીધી હતી અને આ બાબતે તેઓ દ્વારા નિરાકરણના પૂરતા પ્રયાસોની ખાતરી અપાઈ હતી. નરેશ સોની, લોકજન શક્તિ પાર્ટી લેબર સેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ. અત્યારે ભુજ નગરપાલિકા સંયુક્ત કર્મચારી સંઘના જે પ્રમુખ છે હરેશભાઈ મીઠુભાઈ રાઠોડ, કે જેઓ 13 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠેલા છે, અને તેઓની થોડી માંગણી છે કે સફાઈ કર્મચારીઓ જે છે, કામદાર કર્મચારીઓ, તે લોકોને કાયમી કરવા માટેની અને પાંચમું જે પગાર પંચ જે છે તેના એ બેનિફિટ જે મળવા જોઈએ તે લોકોને પૂરતા મળવામાં નથી આવ્યા, અને લગભગ 2015ના વર્ષથી તેમની આ રજૂઆત છે. એ રજૂઆત ને વાચા આપવા માટેના અનેક વખત પ્રયત્નો કરવામાં આવ્યા, પણ સરકારના બહેરા કાન સુધી તેમની વાત હજી સુધી પણ પહોંચી નથી શકી, જેના કારણે તેમને આમરણાંત ઉપવાસ પર ઉતરવાની ફરજ પડી છે. તો લોકજન શક્તિ પાર્ટી લેબર સેલ તેમને સમર્થન આપે છે અને તેમના જે કોઈ પણ પ્રશ્ન છે તેને વાચા આપવા માટેના અને તેનું નિરાકરણ લાવવા માટેના પૂરતા પ્રયત્નો કરવામાં આવશે.